નમસ્કાર, હું રિંકુ ઠાકોર. બુલેટિનની શરૂઆત કરીએ તો પોતાના નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો પર. ચૂંટણી ટાણે જ આલોચનાનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગુજરાત વિધાનસભા ઇલેક્શન સારા સમાચાર આવ્યા છે. એક સર્વે અનુસાર ભારતીય રાજનીતિમાં મોદીનો જાદુ હજુ પણ યથાવત છે. અમેરિકી થિંક ટેક પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય રાજનીતિમાં હવે સૌથી લોકપ્રિય હસ્તી છે. આ સર્વેમાં અંદાજ 2464 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વર્ષે 21 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી કરવામાં આવેલા આ સર્વે અનુસાર 88% લોકોએ મોદી સૌથી લોકપ્રિય હસ્તી માનવામાં આવે છે. આ લિસ્ટમાં જોકે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ 58% સાથે બીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ભારતીય રાજનીતિમાં સૌથી લોકપ્રિય હસ્તીના લિસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 57% સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા, જ્યારે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 39% સાથે ચોથા નંબરે રહ્યા હતા. પ્યુ રિસર્ચ પોતાના સર્વેમાં કહ્યું હતું કે જનતા દ્વારા મોદીને સકારાત્મક આકલન ભારતીય અર્થવ્યવસ્થાને લઈને વધતી સંતુષ્ટિથી પ્રેરિત છે. દર 10માંથી 8 લોકોનું કહેવું છે કે આર્થિક દશાઓ સારી છે. આવું અનુભવનાર લોકોમાં 2014 ઇલેક્શન પહેલા 19% લોકોનો વધારો થયો છે. આ સર્વેમાં અર્થવ્યવસ્થાને બહુ સારું 30% બનાવનાર જણાવનાર લોકોના આંકડામાં છેલ્લા 3 વર્ષ કરતા વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કુલ મળીને 10માંથી 7 ભારતીય દેશમાં ચાલી રહેલી ચીજોને લઈને સંતુષ્ટ છે. ભારતીય દશાને લઈને સકારાત્મક આકલનમાં 2014 વધારો થયો છે. સર્વે અનુસાર પોતાના ગઢ ગણાતા મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢ ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા જેવા દક્ષિણી રાજ્યમાં મોદી સૌથી લોકપ્રિય રાજનૈતિક હસ્તી બની ગયા છે. આ રાજ્યમાં 10માંથી ઓછામાં ઓછા 9 લોકોએ વડાપ્રધાનને લઈને સકારાત્મક વલણ દાખવ્યું છે. આ પ્રકારે પૂર્વાતર રાજ્યોમાં બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ તથા દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને યુપીમાં 10માંથી 8 લોકોનું આવું માનવું છે. સર્વે અનુસાર 2015 બાદ મોદીની લોકપ્રિયતા ઉત્તર ભારતમાં અપેક્ષિત એવી જ છે, જ્યારે કે પશ્ચિમ તથા દક્ષિણ ભારતમાં તેમાં વધારો જોવા મળ્યો છે. જો કે પૂર્વીય ભારતના રાજ્યોમાં જરૂર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો આવ્યો છે તેવું સર્વે કહે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.